નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ વિષય વિજ્ઞાનના પાઠ નંબર આઠ બળ અને દબાણ પાઠના સંપૂર્ણ સંવેદન પોથીનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આપણે જે તમારી નવી આવૃત્તિ આવેલી છે તેનું સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન કરી રહ્યા છીએ એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવા માટે વિદ્યાર્થી મિત્રો તમને અમારી નમ્ર વિનંતી છે વિદ્યાર્થી મિત્રો અહીં સરસ મજાનું એક ચિત્ર આપેલું છે અને આ ચિત્રની અંદર તમારે સ્થિર અને અસ્થિર હોય એટલે કે સ્થિર ન હોય તેવી વસ્તુઓની અંદર વર્ગીકરણ કરવાનો છે હવે વિદ્યાર્થી મિત્રો ઘણી બધી વસ્તુ એવી છે કે જે તેના પોતાના સ્થાન છોડતી નથી તેને આપણે કહીશું સ્થિર તો સ્થિરની અંદર શું લખીશું સ્થિર હોય એવી રસ્તો છે ઝાડ છે બગીચો છે જે પોતાનું સ્થાન બદલવાનો નથી સ્થિર ન હોય તેવી વસ્તુની વાત કરીએ તો હિંચકો છે હિંચકો ખાતી છોકરી છે દડો છે જે મોટર ગાડી જઈ રહી છે રોડ ઉપર એ પણ મિત્રો અસ્થિર છે એક બે વાક્યની અંદર જવાબ લખવાનો છે કે તમે રોમ રેસ્ટોરન્ટ કે અન્ય કોઈ પણ જગ્યાની મુલાકાત લો છો તે દરવાજા ઉપર અંદર જવા માટે પુશ અને બહાર નીકળવા માટે પુલ શબ્દ જોવા મળે છે તો આ શબ્દ જે છે એ કઈ ક્રિયા સૂચવે છે તો પુશ એટલે મિત્રો ધક્કો મારો અને પુલ એટલે ખેંચો રમત રમતો તમારા કપડા ખૂબ ગંદા થઈ ગયા છે કપડાં ધોવા માટે તમે કયા બળનો ઉપયોગ જે છે તે મિત્રો કરો છો તો કપડા હાથ વડે ધોવાથી સ્નાયુ બળનો ઉપયોગ થાય છે કાગળ ઉપર લખવા માટે કયું બળ વપરાય છે તો કાગળ ઉપર લખવા માટે વિદ્યાર્થી મિત્રો ઘર્ષણ બળ વપરાય છે અને સ્નાયુ બળ પણ વપરાય છે બંને હથેળીઓને એકબીજા સાથે કસવાથી ગરમીનો અનુભવ થાય છે ઉત્પન્ન થતી આ ગરમી કયા બળના કારણે ઉત્પન્ન થાય છે તો બંને હાથની હથેળીઓ એકબીજા સાથે કસવાથી ગરમીનો અનુભવ થાય છે અને ઉત્પન્ન થતી આ ગરમી માટે ઘર્ષણ બળ જે છે તે મિત્રો વપરાય છે નંબર છ

આ માટે કયું બળ વપરાય છે તો વિદ્યાર્થી મિત્રો ક્રિકેટ મેચ ની અંદર બેટ્સમેન જ્યારે સિક્સ મારે છે ત્યારે બોલ ઉપર જઈને નીચે પાછો આવે છે આ માટે ગુરુત્વાકર્ષણ બળ વપરાય છે નંબર આઠ પાણી ભરેલી ડોલને કૂવામાંથી સરળતાથી ખેંચવા માટે તમે શું કરશો તો પાણી ભરેલી ડોલને કૂવામાંથી સરળતાથી ખેંચવા માટે અમે ગરગડીનો ઉપયોગ કરીશું નંબર નવ કાર સ્કૂટર બાઇક વગેરેના ટાયરમાં હવા ફરતી વખતે હવાનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે શિક્ષક સાથે નોંધ તૈયાર કરો તો કાર સ્કૂટર બાઇક વગેરેના ટાયરમાં હવા ફરતી વખતે હવાનું દબાણ માપવા માટે મોનોમીટરનો મિત્રો ઉપયોગ કરવામાં આવે છે નંબર દસ વ્યવહારિક જીવનમાં હવાના દબાણના લીધે આપણે કામ થતા હોય તેવા ઉદાહરણની નોંધ લખો

પ્રાંશુ અને પ્રિયાંશી એકબીજાને સામે સામે ધક્કો લગાવે છે અને થોડા સમય માટે બંને પોતાની જગ્યાએ આગળ પાછળ થયા કરે છે અચાનક પ્રિયાંશી પોતાની જગ્યાએથી પાછળની બાજુ દૂર ખસે છે કારણ કે અચાનક પ્રિયાંશી પોતાની જગ્યાએથી પાછળ બાજુ ખસે છે કારણ કે પ્રાંશુ જે છે બળ વધારે લગાડે છે નંબર તેર બોટિંગ કરતી વખતે આલેસા મારતા બોટ ઝડપથી સરકે છે પરંતુ થોડા સમય પછી હાથનો દુખાવો થતાં આલેસા મારવાનું બંધ કરી દેવામાં આવે છે છતાં તે બોટ થોડી માટે ગતિ ચાલુ રાખે છે તો કારણ કે જ્યારે બોટિંગ કરતા આલેસા મારતા હોય ત્યારે સ્નાયુ બળ ઉર્જાનું રૂપાંતર ગતિ ઉર્જા સ્વરૂપે બોટના સંગ્રહ થાય છે આથી બોટ જે છે થોડી ગતિ ચાલુ રાખે છે નંબર ચૌદ કુલી ભારે સામાન ઉચકતી વખતે પોતાના માથા ઉપર કાપડને ગોળ વીંટાળીને મૂકે છે તો કુલી ભારે સામાન ઉચકતી વખતે પોતાના માથા ઉપર કાપડનો ગોળ વીંટાળીને મૂકે છે કારણ કે કાપડને ગોળ વીંટાળીને માથાનો ક્ષેત્રફળ વધે છે અને અને તેનાથી માથા ઉપર દબાણ ઘટી જાય છે છે જે બોજ તેને મિત્રો સરળતાથી ઉઠાવી શકે છે પ્રવૃત્તિ કરવાની જેમ એક વોલીબોલ લઈ તેને તમારી શાળાના મેદાનમાં ગબડાવો વિદ્યાર્થીઓ તેનું અવલોકન કરી પ્રશ્નોના જવાબને નોંધ કરશે શરૂઆતમાં વોલીબોલ કઈ સ્થિતિમાં છે સ્થિર કે ગતિમાં તો વોલીબોલ હાલ મિત્રો ગતિમાં છે પરંતુ થોડા જ સમયની અંદર સ્થિર થઈ જશે વોલીબોલ નીચે ગબડે છે ત્યારે કઈ સ્થિતિ ધરાવે છે તો વોલીબોલ નીચે ગબડે છે ત્યારે ગતિની સ્થિતિ ધરાવે છે નંબર સત્તર વોલીબોલ શા માટે સ્થિર અવસ્થામાં ગતિમાન સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં કેમ આવે છે તો વોલીબોલ પર બળ લાગવાથી એટલે કે ગબડવાની તે સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થાની અંદર આવે છે નંબર અઢાર વોલીબોલ સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં જે કારણે આવે છે તેને મિત્રો વિજ્ઞાનની ભાષામાં શું કહે છે તો વોલીબોલ સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં જે કારણે આવે છે તેને મિત્રો વિજ્ઞાનની ભાષામાં સ્નાયુ બળ કહે છે બળ લાગવાથી વોલીબોલની અવસ્થામાં શું ફેરફાર થાય છે તો બળ લાગવાથી વોલીબોલ સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થાની અંદર આવે છે નંબર વીસ શું વોલીબોલ એક સરખી ઝડપે સતત આગળ વધતો રહે છે ના વોલીબોલની ગતિની વિરુદ્ધ દિશામાં જમીનનું ઘર્ષણ બળ લાગતા તેની ગતિ ધીમી પડે છે અને મિત્રો મિત્રો તે તે બંધ થઈ થઈ જાય જાય છે 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 એટલે કે સ્થિર જે નંબર ઘટાડો બળ કહે તો વોલીબોલની ઝડપમાં ઘટાડો કરતા બળને ઘર્ષણ બળ કહે છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીશું તમે દિવસ દરમિયાન બળ લાગવાથી પદાર્થની ઝડપની અંદર ફેરફાર થયો હોય તેવી ઘટના જુઓ અને લખો તો દરવાજો ખોલવો કે બંધ કરવો સામાન ભરેલા ગાડાને ચલાવવું કુવામાંથી પાણી ભરેલી ડોલ ખેંચવી જોડકા જોડવાના છે મિત્રો બળ તો ખેંચવું અથવા ધકેલું સી આવશે સ્થિત વિદ્યુત બળનું મૂલ્ય તો આવશે ડી બળની માત્રા નંબર ત્રણ ગુરુત્વાકર્ષણ બળ જવાબ આવશે મિત્રો બી અસંપર્ક બળ છે અને સંપર્ક બળ એટલે આવશે સ્નાયુ બળ એ સીરીજ પોતાને સ્કૂલ બેગ ખરીદવા માટે તેના પિતા સાથે જાય છે અને તે સાંકડી પટ્ટીવાળી બેગ લેવાનું કહે છે પરંતુ તેના પિતા તેને પહોળી પટ્ટીવાળી બેગ ખરીદવાની સલાહ આપે છે તો શું તે સારી બાબત ગણાય તે સમજાવવાનું છે હા વિદ્યાર્થી મિત્રો ખૂબ સારી બાબત કહેવાય કારણ કે સાંકડી પટ્ટીનું ક્ષેત્રફળ ઓછું હોવાથી કભા ઉપર વધારે દમણ લગાવે છે તેથી બેગનો ભાર જે છે તે વધવા લાગે છે જો તે પહોળી પટ્ટીવાળી બેગ છે તો ક્ષેત્રફળ વધારે હોવાથી કભા ઉપર લાગતું દબાણ ઘટશે અને આથી તેના પિતા તેને પહોળી પટ્ટીવાળી બેગ ખરીદવાની મિત્રો સલાહ આપે છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો આકૃતિમાં દર્શાવેલા ત્રણ છિદ્રો છે એ બી અને સી ધરાવતા નાળાકારમાં પાણી ભરેલું છે તો તે કયા છિંદ્રમાંથી પાણી સૌથી વધારે દૂર ફેંકાશે અને શા માટે તો છિંદ્ર એમાંથી પાણી જે છે વધારે દૂર ફેંકાશે કારણ કે નીચેના છિદ્રની અંદર પાણીનું દબાણ વધારે રહેશે એટલે કે છિંદ્ર એમાંથી વધારે પાણી દૂર ફેંકાશે નંબર મિત્રો પચીસ એક ઈટને ત્રણ જુદી જુદી રીતે ટેબલ ઉપર મૂકવામાં આવેલી છે જો ટેબલ ઉપર ઈટ દ્વારા લાગતું બળ તો વિદ્યાર્થી મિત્રો સ્થિત બી માં મહત્તમ બળ હશે એટલે સાચું ઓપ્શન જે છે કયું આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ જે છે તે આવે છે પ્રશ્ન નંબર ની વાત કરીશું આપેલા ચાર પાત્રમાંથી પાણી ભરેલું છે અને ચારેય પાત્રના તળિયે પ્રવર્તેલા દબાણ વચ્ચે તમારો સંબંધ જે છે તે મિત્રો કયો છે તો સાચો જવાબ આવશે બી સી ડી એ એટલે તમારે ઓપ્શન જે છે તે મિત્રો ટીક માર્ક કરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો અહીં પ્રોજેક્ટ કાર્ય આપેલું છે સાધન સામગ્રી છે બે કજીયા ચુંબક સ્લોકાસ કુલ્ફી અને છોકરીનું ચિત્ર અહીં પદ્ધતિ જે છે તે આપેલી છે અને તેના ઉપરથી વિદ્યાર્થી મિત્રો તમારે તેનો અભ્યાસ કરી અને અહીં કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે તે લખવાનું રહેશે તો એક ચુંબકના છેડા ઉપર સસલાનું ચિત્ર અને બીજા છેડા ઉપર છોકરીનું ચિત્ર ચોટાડો ત્યારબાદ આ ચુંબકને દોરીથી લટકાવો હવે બીજા ચુંબકને કુલ્ફી અને ઘાસના ચિત્રોને એવી રીતે ચોટાડો કે જેથી કુલ્ફી વાળો છેડો પ્રથમ ચુંબક નજીક લઈ જઈએ તો છોકરીનું ચિત્ર તેના તરફ આકર્ષાય અને જો ઘાસ છેડાને પ્રથમ ચુંબક તરફ લઈ જઈએ તો સસલો આકર્ષાય ઉપર જણાવ્યા પ્રમાણે સફળ રીતે પ્રવૃત્તિ કરવા માટે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ તો મિત્રો ચુંબકીય બળને કારણે આકર્ષણ અને અપાકર્ષણ થાય છે વિદ્યાર્થી મિત્રો સાધન સામગ્રીની વાત કરીએ તો સાંકડા મોઢાવાળી બોટલ અને ચોકનો ટુકડો લેવાનો છે અને આ પ્રકારે વધતી જે છે તે પ્રમાણે કરવાનું છે હવે આપણે જોઈશું અવલોકન એક સાંકડા મોઢાવાળી બોટલ લીધી છે મિત્રો બોટલના મુખની અંદર આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ચોકનો ટુકડો મૂકો અને ચોકના ટુકડાને ફૂંક મારીને બોટલમાં ધકેલવાનો પ્રયત્ન કરો હવે અવલોકન જે છે તે મિત્રો અહીંથી ચાલુ થાય છે તો ચોકના ટુકડો પાછો બહાર આવે છે કારણ કે ફૂંક મારતા અંદરની બાજુ દબાણ વધે છે અને આથી હવા ગતિમાં આવે છે અને ચોક બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે આમ થવા પાછળનું કારણ શું છે તો બોટલની અંદરની સ્થિર હવા ફૂંક મારતા ગતિમાં આવે છે અને તેની જગ્યા બીજી હવા લે છે તેથી તે હવા બહાર નીકળવા માટે ચોકને પણ બહાર ધકેલે છે સાધન સામગ્રી મિત્રો વાત કરીએ તો એક સ્ટ્રો કાતર પાણી અને વાટકી લેવાની છે અને આ પ્રકારે તમારે જે છે તે પદ્ધતિ મિત્રો વાંચી લેવાની છે અને ત્યારબાદ લખીશું અવલોકન ફૂંકની થોડી જ અસર પાણી પર જોવા મળે છે અને તેના કારણે અવાજ ઉત્પન્ન થાય છે તમે વિદ્યાર્થી મિત્રો દિવસ દરમિયાન કઈ કઈ ક્રિયાઓમાં બળનો ઉપયોગ કરો છો તેની યાદી તૈયાર કરો અને લખો તો યાદી લખીશું કે અમે દિવસ દરમિયાન દફતર ઉપાડવામાં સાયકલ ચલાવવામાં ખેતીના કામ કરવામાં રમત રમતી વખતે બેટ બળનો ઉપયોગ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ જે છે તે બળનો અહીં આપણને તેના અસરો પડકારો અને દબાણ આપ્યું છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચાર્ટ તમારે તૈયાર કરી દેવાનો છે અને આગળના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો